જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના કુલ 19 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા, જેમાં જામનગર જિલ્લાના 14 તથા પોરબંદર જિલ્લાના 5 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે દરેડના એક 14 મહિનાના બાળકને કોરોના ડિટેક્ટ થયો હતો. તેના માતા પિતાનો રિપોર્ટ પણ કોરોના નેગેટિવ આવ્યો છે. ત્યારે આ બાળકને કોનો ચેપ લાગ્યો એ સવાલનો જવાબ મેળવવા તંત્ર કામે લાગ્યું છે. હાલ કોરોનાગ્રસ્ત બાળકની તબિયત ગઈકાલની સ્થિતિએ યથાવત છે. આજે જિલ્લા કલેક્ટર રવિશંકરે તથા જીજી હોસ્પિટલના હોદ્દેદારોએ એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કોરોનાની 700 બેડની હોસ્પિટલ અંગે માહિતી આપવામાં આવી હતી. આ તકે કલેક્ટર સહિતના અધિકારીઓએ પ્રેરક ગીતનું ગાયન પણ કર્યું હતું. જામનગરમાં લોકડાઉનમાં લોકોને મનોરંજન મળી રહે એ માટે એક ખાસ મોબાઈલ બેન્ડ બનાવવામાં આવી છે, જે વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને મનોરંજન સાથે કોરોના અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરશે. કોરોનાએ દેશના અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે. લોકડાઉન ખુલ્યા પછી પણ દેશની સ્થિતિ સામાન્ય થતાં ઘણો સમય લાગશે. સમગ્ર સ્થિતિને જોતા સરકારે અગત્યનો નિર્ણય લીધો છે. આગામી એક વર્ષ સુધી તમામ સાંસદોના વેતનમાં 30% કાપ મૂકવામાં આવશે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યપાલોના વેતનમાં પણ 30% કાપ મૂકાશે. ઉપરાંત સાંસદોને મળનારો વિકાસ ફંડ પણ 2 વર્ષ સુધી નહીં મળે, જેને કારણે ₹7,900 કરોડની બચત થશે. આ તમામ રકમ વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરવામાં આવશે, જેનો ઉપયોગ કોરોના સામેની લડાઈમાં કરવામાં આવશે. દરેડ ગામમાં રહેતા દંપતીના 14 મહિનાના બાળકને કોરોના ડિટેક્ટ થતાં તંત્ર સક્રિય થયું છે. સમગ્ર ગામને સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આખા દરેડ ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. ગઈકાલે આખી રાત આ કામગીરી થઈ હતી. કોરોના સામેના યુદ્ધમાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર છે. ગઈકાલે જામનગરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. એ પછી તંત્રએ કોરોના માટે 700 બેડની સરકારી હોસ્પિટલ તૈયાર કરી દીધી છે, જેમાં તમામ જરૂરી મેડિકલ સાધનો સાથે સ્ટાફને ફરજ સોંપી દેવામાં આવી છે. મિત્રો, ગુજરાત સરકારની જે કોવિડ માટે કોવિડના સંક્રમણ સાથે લડાઈ કરવા માટે જે ગાઈડલાઈન છે, એ ગાઈડલાઈન પ્રમાણે અમારે 100 બેડની હોસ્પિટલ જામનગર જિલ્લામાં તૈયાર કરવાનું હતું. પણ જામનગર જિલ્લામાં મારા મેડિકલ કોલેજ પણ છે અને બહુ મોટી અને સક્ષમ અસ્પતાલ હોવાના કારણે આપણે અહીંયા 700 બેડની તૈયારી અમે કરી છે અને સરકારને પણ અમે સૂચના આપી દીધું છે. 700 બેડેડ હોસ્પિટલમાં ફક્ત અને ફક્ત કોવિડ અને ફ્લૂના પેશન્ટનો જ અમે ટ્રીટમેન્ટ કરવાના છીએ. એમાં લોકોને અવર જવરથી માંડીને કઈ રીતે ટ્રીટમેન્ટ થશે અને કઈ રીતે રિલીઝ કરવાના છે, ડૉક્ટરો કઈ રીતે આવશે, કોને શું જવાબદારી છે, આ બધી બાબતમાં આજે આપણે ડિટેલમાં ચર્ચા પણ થયું હતું. અને આ બાબતમાં તૈયારીના ભાગરૂપે આપ લોકોને પણ અમે જાણ કરી રહ્યા છીએ. આપણા સાથે અમે મીડિયાને પણ ફોટોગ્રાફ્સ વગેરે પણ રજૂ કરી છે. જામનગરની બધા લોકોને હું વિનંતી કરવા માગું છું કે આપ લોકો બિલકુલ ગભરાતા નહીં,
આપની સેવા માટે અમારી પાસે બહુ મોટી ટીમ ઉપલબ્ધ છે. ગુજરાત સરકાર તરફથી બધું સહયોગ અને સહકાર લઈને હું આજે અહીંયા જીજી હોસ્પિટલમાં આવેલો છું. આપણે કોઈ પણ જાતનો તકલીફ ન પડે તે માટે સદૈવ 24 કલાક અમારા ડૉક્ટરોની ટીમ અહીંયા સુસજ્જ છે. ડૉક્ટર, સ્ટાફિંગ, નર્સથી માંડીને સિક્યુરિટી, સફાઈ કર્મચારી, આ બધા લોકોને આપણે આવતીકાલે પણ એક ડિટેલ્ડ ટ્રેનિંગ આપવાના છીએ. હું આપ લોકોને ખાલી આપણે એક રિક્વેસ્ટ કરવા માગું છું કે કૃપા કરીને આપ લોકો ઘરમાં જ રહેજો, ઘરથી કોઈ પણ કારણથી બહાર નીકળવાનું અત્યારે ટાળજો. જામનગરમાં લોકડાઉન દરમિયાન પણ સફાઈ કામગીરી નિયમિત થઈ રહી છે, એ માટે સફાઈ કર્મીઓને સલામ કરવી ઘટે. જામ્યુકોના કમિશનર સતીશ પટેલની સૂચનાથી નગરના 723 સફાઈ કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. પોલીસ લોકડાઉનનો કડક અમલ કરાવવા સુપર એક્ટિવ મોડમાં કામ કરી રહી છે. શેરીઓ તથા અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. જામનગરના વાઘેરવાડા, નવીવાસ, ચૌહાણફળી, મહાલક્ષ્મી ચોક વગેરે વિસ્તારોમાં જાહેરનામાનો ભંગ કરતા 30 લોકો ડ્રોન કેમેરાની નજરે ચડ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગરમાં ઘૂઘરા વેચાણ કરતો શખ્સ પણ પોલીસની નજરે ચડ્યો હતો. સમગ્ર શહેરમાં જાહેરનામાના ભંગ બદલ પોલીસે કુલ 241 લોકો સામે કાર્યવાહી કરી છે. કોરોના સામેના યુદ્ધમાં દેશને મજબૂત મનોબળ અને આધ્યાત્મિક ઉર્જાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ માટે દેશવાસીઓને 5 એપ્રિલે રાત્રે 9 કલાકે દીપ પ્રગટાવવાની અપીલ કરી હતી. દેશભરમાં લોકોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. જામનગરમાં પણ ઘેર ઘેર દીપ ઝળક્યા હતા. નગરના પૂર્વ રાજવી જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર હસમુખભાઈ જેઠવા વગેરે અગ્રણીઓએ પણ ઘરના આંગણે દીપ પ્રજ્વલિત કર્યા હતા. સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા પોલીસ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી રહી છે, જેને કારણે ઇમારતોની છત પર ગેમ રમતા, ભજીયા બનાવતા લોકો ઝડપાઈ રહ્યા છે. રાજકોટમાં એક ઇમારતની છત પર 8-10 લોકો જુગાર રમી રહ્યા હતા. આ સમયે ડ્રોન કેમેરો ત્રાટકતા રંગમાં ભંગ પડ્યો હતો. ડ્રોન કેમેરાની નજરે ચડતા જુગાર રમનારા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.